मित्रों एक्टिव एजुकेशन में आपनु हार्दिक स्वागत छे। जय स्वामीनारायण। मारू नाम प्रियंका मैडम। तमे आगळना बधा लेक्चर में जोयुं हशे के आपणे पाठ भणता पाठ पहेलो वांदराने वाचता न आवडे, जेमां आपणे प्रश्न नंबर 9 सुधी पूरेलुं हतुं। आजे आपणे प्रश्न नंबर 10 पूरीशुं, जेमां आपणे पहेला सौथी पहेला टेक्स्ट बुक खोलीशुं। टेक्स्ट बुकमां पेज नंबर 13 તેમાં આપેલું છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન। જો અહીંયા છે ટીકુ બહેન તો વાંચવાના શોખીન, આ આપણે ગીત આજે સમજવાનું છે। તેમાં પહેલી લીટી શું છે? ટીકુ બહેન તો વાંચવાના શોખીન છે। પછી બીજી લીટી વાંચે નાના નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીન। તે કેવી ચોપડીઓ વાંચતા હતા? કે નાની નાની જે અક્ષરવાળી ચોપડીઓ હોય ને, રંગીન ચોપડીઓ હોય ને, તે વાંચતા ટીકુ બહેન તો વાંચવાના શોખીન। પછી શું છે? છોટા ભીમને સોટી પોઠી બધું જ વાંચે ખૂબ જ। તે છોટા ભીમની બધી બુકો આવતી તે વાંચતા। પછી બધી જ વાર્તા દાદી માફક બોલે આબેહૂ, એટલે એની બધી જ વાર્તા છે ને તે દાદી પાસે બોલાવતી। પછી ટીકુ બહેનનું લેસન કરતો વાર્તામાંનો જીન, એટલે જે વાર્તામાં જીન આવતો ને તેનું બધું લેસન કરતો ટીકુ બહેન તો વાંચવાના શોખીન। ટીકુ બહેન વાંચવાના ખૂબ જ શોખીન હતા। પછી શું છે? ટીકુ બહેનના ઘરમાં તો છે ચોપડીઓના થપ્પા। જો તમને બાજુમાં દેખાય છે તો ચોપડીઓના થપ્પા, એવી રીતના જ ટીકુ બહેનના ઘરમાં પણ ચોપડીઓના થપ્પા હતા। પછી ટીકુની આજ્ઞાથી સાથે વાંચે મમ્મી પપ્પા। ટીકુ બહેન પોતે એકલા જ ન વાંચતા, તે સાથે તેના મમ્મી પપ્પાને પણ વાંચવતા। પછી શું છે? વાંચતા વાંચતા ઊંઘી જાઈને પહોંચી જતા ચીન। તે સુતા સુતા પોતાના સપનામાં ક્યાં પહોંચી જતા છે? જો અહીંયા ચીન લખેલું છે, ત્યાંથી ચીનમાં પહોંચી જતા। પછી શું છે? ટીકુ બહેન તો વાંચવાના શોખીન। ટીકુબહેન ખૂબ જ વાંચવાના શોખીન હતા। એક દિવસ તો અજવાળામાં થયા ટીકુ બહેન ગુમ। એક દિવસ અજવાળો હતો ને ત્યારે ટીકુ બહેન ગુમ થઈ ગયા। આખા ફળિયામાં શોધે સૌ, કોઈ જાજી પાડે બૂમ, બધા એને આમ તેમ ગોતવા લાગ્યા, આખા ફળિયામાં તેને ગોતવા લાગ્યા। પછી બધાએ બૂમ પાડી, ટીકુ બહેન એવી રીતના બૂમ પાડી, પણ ક્યાંય મળ્યા નહીં। સાણા ટીકુબહેન પલંગ નીચે વાંચવામાં તલી। ટીકુબહેન વાંચવાના શોખીન તો હતા જ, તે જો આવી રીતના છે ને પલંગની નીચે વાંચતા હતા। જો આ ચિત્રમાં આપેલું છે ને, બધાને દેખાય છે? જો આ તે પલંગની નીચેથી મળ્યા, ત્યાં વાંચવામાં તલ્લીન હતા ટીકુ બહેન તો વાંચવાના શોખીન। ટીકુ બહેન એટલા બધા વાંચવાના શોખીન હતા કે તે એક દિવસ પલંગની નીચે વાંચવામાં તલ્લીન હતા। બધા તેને આજુબાજુ ગોતે છતાં પણ તે ન મળ્યા, બધાએ બૂમ પાડી તો પણ તે ન મળ્યા। પછી તે પલંગ નીચેથી વાંચવામાં તલ્લીન હતા તો તે પલંગ નીચેથી મળ્યા। જો હવે આપણે સ્વાધ્યાય પોથીમાં પ્રશ્ન નંબર 10 છે તેમાં પહેલાં સૂચના વાંચીએ। વાતચીત જો અહીં લખેલું છે, વાતચીત એમાં કૌંસમાં શું લખેલું છે? મૌખિક લખેલું છે, એટલે આપણે આ મૌખિક ક્વેશ્ચન આન્સર કરવાના છે। એમાં પહેલું શું લખેલું છે? ટીકુ બહેનને શું બહુ ગમતું? તો ટીકુ બહેનને શું બહુ ગમતું? તો અહીં લખવાનું વાચવાનું। જો મેં લખ્યું છે કે વનેકાનો વા, પછી આવી રીતના માથે વિંડું કરવાનું, પછી ચ, પછી પાછું લખવાનું વનેકાનો વા, નને રસવાવાળું નું કરવાનું અને આવી રીતના માથે મીંડું કરવાનું। પછી શું લે બીજો પ્રશ્ન શું છે વાંચોજીને? કે તમે શું વાંચો છો? તો આપણે લખવાનું વાર્તાની ચોપડી, તો આવી રીતના એ લખવાનું વાર્તાની ચોપડી। જો મેં કેવી રીતના લખ્યું છે? વનેકાનો વા, તનેકાનો તા, પછી અહીંયા ઉપર આવી રીતના આ રેફ કરવાનો, પછી નને દીર્ઘાય ની કરવાની, પછી અહીં જો ચનેકાનો માત્ર ચો, પછી પ અને ડને દીર્ઘાય ડી કરવાની। પછી ત્રીજો પ્રશ્ન શું લખ્યો છે આપણે વાંચીએ? વાંચવું, લખવું, ગાવું, રમવું, આ ચારમાંથી તમને શું કરવાનું ગમે છે? તો આપણે જે ગમતું હોય તે લખવાનું, એટલે અહીંયા આપણે લખવાનું રમવું। રમવું તો બધાને ગમતું જ હશે, તો અહીં લખવાનું રમવું. જો મેં રમવું કેમ લખ્યું છે? ર મ વને રસવાવાળું વુ, અને અહીંયા માથે મીંડું કરવાનું ભૂલવાનું નહીં. પછી શું લખ્યું? ચોથો પ્રશ્ન, તમે ક્યારે વાંચવા બેસો છો?
આપણે ક્યારે વાંસવા બેસીએ? તો એ લખવાનું સવારે, એ લખવાનું સ વનિકાનો વા રે. જો મેં કેવી રીતના લખ્યું છે, સ વનિકાનો વા રને એકમાત્ર રે. પછી લો જો જીને પાંચમો પ્રશ્ન શું છે, તમે ક્યાં વાંચવા બેસો છો? આપણે ક્યાં વાંચવા બેસીએ? તો લખવાનું મારા રૂમમાં. જો મેં કેવી રીતના લખ્યું છે કે મનિકાનો મા, રનિકાનો રા, પછી જરૂર આવી રીતના લખવાનું, પછી મ અને મનિકાનો મા, મા કરીને માથે મીંડું. પછી જો છઠ્ઠો પ્રશ્ન શું છે, ટીકુ બહેનને તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? ટીકુબહેન તેના મમ્મી પપ્પાને શું કરવાનું કહ્યું? તો શું કરવાનું કહ્યું હતું? પોતાની સાથે વાંચવાનું. તો અહીંયા લખવાનું પોતાની સાથે વાંચવાનું. જો મેં કેવી રીતના લખ્યું છે, તો પનેકાનો માત્ર પોત, અનેકાનો તાન, અને દીર્ઘાય ની. પછી બોલ પાછું લખવાનું સનેકાનો સાથ, અને એકમાત્ર થે. પછી જ એ વનેકાનો વા, પછી માથે મીંડું ચ, પછી પાછું લખવાનું વનેકાનો વા, નને રસવાવાળું નું કરવાનું અને માથે મીંડું કરવાનું ભૂલવાનું નહીં. પછી જો સાત નંબરના પ્રશ્નમાં કયો પ્રશ્ન છે, તમારા ઘરમાં કોણ કોણ વાંચે છે? તો આપણે આપણા ઘરમાં કોણ કોણ વાંચે છે લખવાનું ને. તો લખવા લો મમ્મી, પછી પપ્પા, પછી દાદા, પછી લખવાનું દાદી અને મોટી બહેન. જો મેં કેવી રીતના લખ્યું છે, મમ્મી, તો જો આવી રીતના પહેલાં મ અડધો આખો લખવાનો મ, પછી જો એ વચ્ચે મેં અડધો મ કર્યો છે એવી રીતના અડધો મ લખવાનો, પછી મને દીર્ઘાય મી કરવાની, પછી આવી રીતના એ વચ્ચે ડેસ્ક કરવાનું, પછી પ આખો લખવાનો, પછી જો અહીંયા અડધો પો મેં કર્યો છે અને પછી પાછો અહીંયા આખો પો કરીને પને કાનો કરવાનો, પછી અહીંયા અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં, પછી લખવાનું દનેકાનો દા, પછી પાછું લખવાનું દનેકાનો દા દા દા, પછી પાછા આવી રીતના ડેસ કરવાનું ભૂલવાનું નહીં, પછી લખવાનું દા દને રસવાય દી દા દી, પછી પાછું અહીંયા અલ્પવિરામ કરવાનું ભૂલવાનું નહીં, પછી લખવાનું મને કાનો માત્ર મોટ અને દીર્ઘાય ટી બ અને એકમાત્ર હે ન. પછી જો આઠ નંબરના પ્રશ્નમાં કયો પ્રશ્ન છે, તમારા ઘરે કઈ કઈ ચોપડીઓ છે? તો આપણે ઘરે કઈ કઈ ચોપડીઓ છે ત્યાં અહીંયા લખવાનું, તો લખવાનું વાર્તા, પછી આવી રીતના અલ્પવિરામ કરીને ધાર્મિક, પછી અહીં લખવાનું પુસ્તકો, જો એમ શું લખ્યું છે, વનેકાનો વા, પછી લખવાનું તનેકાનો તા, પછી તાકાનો કરીને આવી રીતના બ્રેફ કરવાનું, પછી અલ્પવિરામ કરવાનું, પછી લખવાનું ધનેકાનો ધા, મને રસવાય મી કરવાની, આવી રીતના રેફ કરવાનો અને અહીંયા ક લખવાનો, પછી ધાર્મિક પુસ્તકો, જો અહીં લખ્યું છે મેં એવી રીતના પનેરસવાળું કુ કરવાનું, અહીંયા અડધો સ કરવાનો, પછી તો કનેકાનું માત્ર ક, ધાર્મિક પુસ્તકો. પછી જો નવ નંબરમાં શું લખ્યું છે, બધા ટીકુ બહેનને ક્યાં શોધતા હતા? તો ક્યાં શોધતા હતા બધા ટીકુ બહેનને? તો એ લખવાનું આખા ફળિયામાં. જો મેં કેવી રીતના લખ્યું છે, તો અહીંયા અનેકાનો આ લખવાનો, પછી ખનેકાનો ખા લખવાનો આખા, પછી લખવાનું ફ, અડને રસવાય અડી, પછી લખવાની અનેકાનો યા, મનેકાનો મા, આખા ફળિયામાં. પછી અહીં જો દસ નંબરમાં શું છે, ટીકુ બહેન ક્યાંથી મળ્યા? તો આપણે પાઠ આપણે જ્યારે ગીત સમજ્યા ત્યારે આપણે સમજ્યું હતું ટીકુબહેન ક્યાંથી મળ્યા, તો લખવાનું અહીંયા પલંગ નીચેથી. જો મેં કેવી રીતના લખ્યું છે, પહેલાં પો લખવાનો, પછી લને માથે મીંડું કરવાનું, પછી લખવાનો ગ, પછી અહીં લખવાનું અને દીર્ઘાય નીચ, અને એકમાત્ર ચેથ, અને દીર્ઘાયથી પલંગ નીચેથી.
જો હવે આપણે પૂરીશું પ્રશ્ન નંબર 11, તેમાં શું છે? જોડકા અને જોડો અને વાંચો છે, તો અહીં કૌંસમાં શું લખેલું છે? બમાંથી સાચો ઉત્તર શોધી તેનો ક્રમ અક્ષર અ માં આપેલા બોક્સમાં લખો. જો અહીંયા છે અ, જો અહીંયા અ, પછી અહીંયા ઉત્તર લખેલું છે અને અહીંયા બ છે, એમાં પહેલું શું લખેલું છે? ટીકુ બહેન. તો એમાં આપણે સામેથી શોધીને લખવાનું, એમાં શું આવશે? એને શું ખૂબ જ ગમતું? તો અહીંયા શું લખ્યું છે? વાંચવાનું ખૂબ જ ગમતું. તો જો અહીંયા કૌંસમાં ચ લખેલો છે, તો આપણે અહીંયા લખવાનું ચ. પછી જો બીજું શું છે? તેનું લેસન. તો એ બીજું તેનું લેસન શું હતું? તો વાર્તાનો જીવ કરી, વાર્તાનો જીન કરી આપતો. તો અહીંયા લખવાનું ઘ. પછી ત્રીજું, તેના ઘરમાં. તો શું હતું તેના ઘરમાં? તો જો અહીંયા લખ્યું છે ઘણી બધી ચોપડીઓ હતી, તો અહીંયા લખવાનું ક. પછી જો ચોથો નંબર, તે પલંગ નીચે. તો શું તે પલંગ નીચે શું કર્યું હતું એણે? તો અહીંયા સંતાઈને વાંચતા હતા, તો અહીંયા લખવાનું ગ. પછી પાંચ નંબરમાં શું છે? બધા ટીકુ બહેનને. તો શું બધા ટીકુ બહેનને શું કરતા હતા? બૂમો પાડીને ફળિયામાં એમ શોધતા હતા ને. તો જો અહીં લખ્યું છે બૂમો પાડીને શોધતા હતા, તો અહીંયા લખવાનું ખ. પછી આપણે પૂરીશું પ્રશ્ન નંબર 12. જો એમાં શું લખ્યું છે? સૂચના. સૂચના શું લખી છે? કે ઉદાહરણ પ્રમાણે લખો. તો ઉદાહરણ શું છે? નખી સો. જો આમાં આડાવાળા અક્ષર આપેલા છે, આપણે એના સીધા અક્ષર કરીને અહીંયા લખવાના છે. નખી સો લખેલું છે, તેનો સીધો અક્ષર કરીને શું લખ્યું છે? અહીંયા સોખી ન. પછી જો એમાં પેલો, પછી જોઈએ પહેલો અક્ષર શું છે? ડી પ ચો. તો શું લખવાનું અહીંયા? ચો પ ડી છે અહીંયા. તો આવી રીતના લખવાનું છે, નેકાનો માત્ર ચો પ ડી. જો પછી બીજો અક્ષર શું છે? ન જી. નજીનું આપણે ગુજરાતી, નજીનું આપણે સીધો અક્ષર શું કરીશું? તો અહીંયા લખો જી ન. પછી ત્રીજો અક્ષર શું છે? ન સ લે. તેનું સીધો અક્ષર શું થશે? લે સ ન. જો અહીંયા મેં લેસન કેમ લખ્યું છે? લનેક માત્ર લે કરવાનો, પછી એસ મીંડ્યો અને અહીંયા ન. પછી ચોથો અક્ષર શું છે? યે અડી ફ. તો શું લખવાનું? ફ અડી યે. જો મેં અહીંયા ફળીએ કેમ લખ્યું છે? અહીંયા ફો લખવાનો, અડ અને રસવાઈ અડી કરવાનું અને યને માં એક માત્ર યે. પછી શું લખ્યું છે? ન હે બ કુ ટી. તો એનો સીધો અક્ષર શું થશે? ટી કુ બહેન, ટીકુ બહેન. જો અમે ટીકુ બહેન કેમ લખ્યું છે? ટની દીર્ઘાઈ ટી કરવાની, કને રસવાળું કુ કરવાનું, બહને એક માત્ર હે કરવાનો ન. પછી જો છઠ્ઠો અક્ષર શું છે? ગ લંપ. તો શું લખવાનું આપણે? પલંગ. પછી જો અહીંયા સાતમો અક્ષર શું છે? જ્ઞા આ. તો એનો સીધો અક્ષર શું થશે? આજ્ઞા. અહીં લખવાનું અનેકાનો આ, જ્ઞનેકાનો જ્ઞા. પછી જો અહીં આઠમો અક્ષર શું છે? અડા વા જ અ. તો શું લખવાનું એનું ગુજરાત, એનું સીધો અક્ષર શું થશે? અ જ વા અડા. જો મેં અજવાળા કેમ લખ્યું છે? અહીંયા અ લખવાનો, પછી જ વનેકાનો વા, અડનેકાનો અડા. પછી જો અહીંયા શું લખ્યું છે? ઠી પો ટી સો. તો શું આવશે? સો ટી, સનેકાનો માત્ર સો, ટને દીર્ઘાય ટી. પછી અહીંયા આવશે પનેકાનો માત્ર પો, ઠને દીર્ઘાય ઠી. પછી જો દસ નંબરમાં શું છે? રક્ષ અ. તો શું આવશે એનું સીધો અક્ષર શું થશે? અક્ષર. પછી અગિયાર નંબરમાં શું છે? ન. પછી જો અહીંયા અડધો લ છે, લી ત. તો અહીંયા શું લખવાનું? ત લી ન. પછી જો એ બાર નંબરમાં શું છે? મ ભી. તો આપણે એનો સીધો અક્ષર શું કરીશું? ભી મ. પછી જો અહીંયા તેર નંબરમાં શું છે? ન ગી રમ. તો આપણે શું લખવાનું? રંગ ગી ન. પછી ચૌદમા નંબરમાં મો ભૂ. તો શું આવશે એનું સીધો અક્ષર શું થશે? બુ મો.
જુઓ, હવે આપણે પૂરીશું પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં આવશે પ્રશ્ન નંબર 2. એમાં જો એમાં સૂચના શું લખેલી છે, નીચેના ચિત્રો ઓળખી તેના નામ લખો છે. તો અહીંયા પહેલું ચિત્ર કયું છે, શેનું છે આપણે અહીંયા પહેલું ચિત્ર, તો લખવાનું ઉંદર. આવી રીતે ઉ કરીને માથે મીંડું, દ ર. પછી જો બીજું ચિત્ર શેનું છે, તો શેનું છે, ચકલીનું. તો અહીં લખવાનું ચ ક લી. ચકલી આવી રીતના લખવાનું, ચ લખવાનું, પછી ક લખવાનું, લને દીર્ઘાય લી કરવાનું. પછી ત્રીજું ચિત્ર શેનું છે, તો લખવાનું તે ત ર. તેતર આવી રીતના લખવાનું, તને એક માત્ર તે, પછી અહીં ત લખવાનું અને ર. પછી જો ચોથું ચિત્ર શેનું છે, તો લખવાનું સ મ ડી. સમળી આવી રીતના લખવાનું, સમળી આવી રીતના લખવાનું, સ મ ડ ને દીર્ઘાઈ ડી. પછી જો પાંચમું ચિત્ર શેનું છે, તો અહીં લખવાનું ચા મા ચી ડી યુ. ચામાં ચીડિયું આવી રીતના લખવાનું, ચનેકાનો ચા, મનેકાનો મા, ચને દીર્ઘાઈ ચી, ડને રસવાઈ ડી, યને રસવાવાળું યુ કરીને માથે મીંડું કરવાનું. પછી જો છઠ્ઠું ચિત્ર શેનું છે, તો લખવાનું બ ક રી. આવી રીતના લખવાનું બકરી, બ ક ર ને દીર્ઘાઈ રી. પછી જો આ સાતમું ચિત્ર શેનું છે, તો અહીંયા લખવાનું સિંહ. સિંહ આવી રીતના લખવાનું, સને રસવાય સી કરીને માથે મીંડું કરવાનું અહીંયા, અને અહીંયા લખવાનું હ. પછી જો આઠમું ચિત્ર શેનું છે, તો અહીં લખવાનું વંદો. આવી રીતના લખવાનું, વની માથે મીંડું વન, ગનેકાનો માતર દો. પછી નવમું ચિત્ર શેનું છે, તો અહીં લખવાનું ગનેકાનો ગા ય. પછી જુઓ સામેના પેજમાં, સામેના પેજમાં પ્રશ્ન નંબર 3, એમાં શું સૂચના લખેલી છે, નીચેના કોષ્ટકમાંથી આપેલા પ્રાણીઓ, કૌંસમાં શું લખેલું છે, પશુઓ પક્ષીઓ જીવજંતુઓના રહેઠાણના નામ શોધીને, જો આવી રીતના સર્કલ કરેલું છે ને, સર્કલ કરવાનું અને તેની સામે લખો. જો આમાં ઉદાહરણ પ્રમાણે એક આપેલું છે, ઘર છે તેની ફરતે સર્કલ કરેલું છે. પછી બીજો અક્ષર શું છે, તેતર. તો તેતર ક્યાં રહીએ, તો અહીંયા જો અહીંયા ઝા અહીંયા લખેલું છે, જનેકાનું ઝા, અણને રસવાવાળું અડું. તો એને ફરતે પહેલાં આવી રીતના આમ સર્કલ કરવાનું, પછી અહીં લખવાનું જનેકાનો ઝા, અળને રસવાવાળું અડું. આવી રીતના પછી અહીં માથે મીંડું કરવાનું ભૂલવાનું નહીં. પછી જો 3 નંબરમાં શું છે, બકરી. તો બકરી ક્યાં રહીએ, તો વાડામાં. જો અહીં લખ્યું છે વનેકાનો વા અને ડનેકાનો માત્ર ડો, તેની ફરતે પહેલાં આવી રીતના આમ સર્કલ કરવાનું, અને બકરી લખેલું છે ને, એની સામે લખવાનું અહીંયા વનેકાનો વા, ડને કાનો માત્ર ડો. પછી જો ચોથા નંબરમાં શું છે, તો સિંહ. હા, તો સિંહ ક્યાં રહીએ, સિંહ ક્યાં રહીએ, તો અહીંયા જો લખેલું છે બો ડ, તેની ફરતે પહેલાં આવી રીતના આમ સર્કલ કરવાનું, પછી અહીં લખવાનું બો ડ, બને કાનો માત્ર બો ડ, આવી રીતના લખવાનું. પછી 5 નંબરમાં જો, 5 નંબરમાં શું લખેલું છે, વંદો. તો વંદો ક્યાં રહીએ, તો અહીંયા જો લખેલું છે તી રા ડ, એની ફરતે પહેલાં આવી રીતના આમ સર્કલ કરવાનું, પછી અહીં લખવાનું તને રસવાય તી, વને રને કાનો રા ડ, તી રા ડ. પછી ચકલી. તો ચકલી ક્યાં રહીએ, તો જો અહીં લખેલું છે માળો, એવી રીતના જો અહીં પહેલાં માળાને ફરતે આમ સર્કલ કરવાનું, પછી અહીં લખવાનું મને કાનો મા, અડને કાનો માતર અડો. પછી જો અહીંયા લખેલું છે ઉંદર, તો ઉંદર ક્યાં રહીએ, તો ઉંદર એ દરમાં. જો અહીં લખેલું છે દ ર, તો એ પહેલાં એની ફરતે આવી રીતના આમ સર્કલ કરવાનું, પછી અહીં લખવાનું દ ર. જોવો હવે ચોથા નંબરમાં શું છે, નીચેના ચિત્રો ઓળખી તેની નીચે શિયાળો ઉનાળો કે ચોમાસું લખો. તો પહેલું ચિત્ર શેનું છે, જો આને રેઇનકોટ અહીંયા છે, એને રેઇનકોટ પહેરેલો છે, આ છોકરી છે એના હાથમાં છત્રી છે, આ ટીપા પડે છે, તો આપણે કઈ ઋતુ આવશે, તો એ લખવાનું ચોમાસું. ચને કાનો માતર ચો, મને કાનો માસ, અને રસવાવાળું સુ કરીને
આવી રીતના માથે મીંડું કરવાનું. પછી જો બીજું ચિત્ર શેનું છે, તો જો આ પાણીમાં છે, આપણે પાણીમાં ક્યારે રહીએ, આપણે જ્યારે બહુ ગરમી થાય ત્યારે, તો ગરમી ક્યારે બહુ હોય, તો ઉનાળામાં. ત્યાં લખવાનું ઉ, નને કાનો ના, અળ ને કાનો માતર અળો. પછી જુઓ ત્રીજું ચિત્ર શેનું છે, તો જો અહીં તાપણું કરીને બેઠા છે, આપણે તાપણું કયા ક્યારે કરીએ, તો શિયાળામાં. ત્યાં લખવાનું સને રસવાય સી, અને કાનો યા, અળ ને કાનો માતર અળો. પછી આપણે પૂરીશું પ્રશ્ન નંબર 5, મોટેથી ગાવો. શું છે એ લખેલું? ઉખાણા. ઉખાણા છે એમાં પેલું ઉખાણું શું છે? પાછી આપણે જાણે મોટો કારીગર, ગુથી ગુથી બનાવે ઘર, એવું પક્ષી ક્યુ વળી ડાળે લટકે જેનું ઘર. આપણે ડાળ હોય એમાં કોનું ઘર લટકતું હોય, ક્યુ પક્ષીનું એવું ઘર હોય? અહીં લખવાનું સુઘરી. તને રસવાવાળું સુ, ઘ, રને દીર્ઘાય રી. પછી જો બીજું આપણે ઉખાણું વાંચીએ, સવારે આવે સાંજે જાય, કોઈ ન જાણે ક્યાં સંતાય. તો એવું કોણ કરે? સવારે આવે ને સાંજે જાય, કોઈ ન જાણતું તે ક્યાં સંતાય. તો એમાં લખવાનું સૂરજ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠ પૂરો કર્યો, જેનું નામ હતું વાંદરાને વાંચતા ન આવડે, જે ગુજરાતીમાં પાઠ હતો પહેલો. આપણે આજે આખો પાઠ પૂરો કર્યો. આખો પાઠ તમને સમજાઈ ગયો હશે. નમસ્તે.